नमस्कार दर्शक मित्रों, महामंथन में आपनु स्वागत छे। कोईपण देश की प्रगति तेनी आबादी पर निर्भर होय छे। भारत जेवा देश में वस्ती ए सौथी मोटो प्रश्न छे। रोज बरोज वधती वस्ती ने लईने सरकारो विविध एक्शन प्लान घड़े छे, तो बीजी तरफ वधती जती वस्ती चिंतानो विषय बनी रही छे। देश की वस्ती ना आधारे तेनी प्रगति अने आर्थिक गतिविधि निर्भर रहे छे। विस्तार वधु अने वस्ती ओछी होय तो विकास रॉकेट गति आगळ वधे छे, परंतु जो वस्ती वधारे अने विस्तार ओछो होय तो विकास की गति में चौक्स ब्रेक वागे छे। अमदावाद जेवा शहर में एएमसी संचालित होस्पिटलो हवे बे डिलीवरी बाद चार्ज वसूली शकशे, जेमां त्रीजी डिलीवरी करावनार प्रसूता माता पासेथी चार्ज वसूलवामां आवशे। अमदावाद जेवा मेगा सिटी में हवे विविध होस्पिटलो माटे डिलीवरी चार्ज पण नक्की करवामां आवी रह्या छे। आखरे बे बाळकोनी नीति पर सरकारो केटली गंभीर छे? देशना विविध राज्य में बे बाळकोनी नीति केवी छे? वस्ती नियंत्रण माटे सरकारोए केवा पगला लेवा पड़शे? शुं गुजरात बे बाळकोनी नीति तरफ आगळ वधी रह्युं छे? आ सहितना सवालो पर छे आजनुं महामंथन। मारी साथे આજનો વિષય એટલે છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં એક પ્રસ્તાવના આવી છે કે એવું થવું જોઈએ। 2012માં યુપીએ સરકારે એક યોજના શરૂ કરી હતી કે એ જનની સુરક્ષા યોજના, એ યોજના હતી, લાગુ તો છે જ, પણ કોઈના કોઈ કારણોસર આપણે જાણીએ છીએ રાજકારણમાં આવું બધું ચાલતું રહે છે, સારી યોજનાઓને લાગુ કરવાની હોય તો મારા કેટલા મત જશે અને મારા કેટલા મત આવશે, એ વસ્તુઓ કાયમ આવતી હોય છે। એના કારણે યોજના તો હતી પરંતુ અસરકારક રીતે લાગુ ન થઈ, એટલે હવે ફરી પાછું ભારતીય જનતા પાર્ટીની સત્તા છે મહાનગરપાલિકામાં, એણે નક્કી કર્યું કે એક ટેસ્ટર અડાડવું જોઈએ કે માનો કે કહીએ કે બેઝ ડિલિવરી માટે અમે મફતમાં તમને સેવા આપશું, ત્રીજી ડિલિવરી જો હશે, પ્રસૂતિ હશે, તો એના પૈસા મહાનગરપાલિકાની હોસ્પિટલમાં અમે વસૂલ કરીશું। એટલે આજની ડિબેટ છે કે સરકારો કેટલી ગંભીર છે બે બાળકોની નીતિ વિશે, અને આ પણ હું એવું માનું છું ટેસ્ટર છે। જે લોકો બાળકોની નીતિ, બે બાળકોની નીતિનો વિરોધ કરે છે એને પણ રાજકારણને બાજુમાં રાખીને વિરોધ કરવો જોઈએ, અને જે સરકારો આ નીતિને લાગુ કરવા માંગે છે એને પણ રાષ્ટ્રહિત અને દેશહિતને જોવું જોઈએ। માત્ર રાજકારણ નહીં, બીજો કોઈ પણ નહીં, જાતિ નાતિ કશું જ નહીં, માત્ર દેશહિતને જો જોતા હોય તો જ આ વિષય પર ચર્ચા કરવી જોઈએ, લાગુ કરવી જોઈએ, વિરોધ કરવો જોઈએ અથવા ફેવર કરવી જોઈએ એવું માનું છું। આપણે ત્યાં વધારે સંતાન પેદા કરનારા જે સમાજ છે અથવા લોકો છે એના વિશે એક સામાજિક કારણ પ્રચલિત છે કે અશિક્ષણને કારણે આવા સમાજોમાં, આવા સમૂહોમાં જે બાળકો જે છે એની સંખ્યા બે થી વધારે હોય છે, આ પ્રચલિત કારણ છે, આપણે બધાએ માની પણ લીધું છે ને, આપણે ભણ્યા પણ છીએ। પણ શરમજનક વાત એ છે કે આટલા વર્ષો પછી પણ, આપણે આઝાદ થયા અને શિક્ષણ માટેના આપણા પ્રયત્નો શરૂ થયા એટલા વર્ષો પછી પણ હજુ આપણે એક કારણ આપીએ છીએ કે દેશહિતની વાત છે, રાષ્ટ્રહિતની વાત છે, પણ એક બહુ જ મોટો સમુદાય છે એ હજુ અશિક્ષિત છે। તો આમાં જે કારણો છે એને તો શોધવા જ જોઈએ, પણ હું એવું માનું છું કે આ વાત છે એ શરમજનક છે કે રાષ્ટ્રહિતની વાત છે અને દેશહિતની વાત છે, સમાજના હિતની વાત છે, છતાંય એક બહુ જ મોટી વસ્તી આપણે માનેલું કારણ છે કે અશિક્ષિત છે, અને એના કારણે દેશમાં જે વસ્તી વધારો છે એ થઈ રહ્યો છે। તો સરકારોનો ધર્મ એ હોવો જોઈએ કે જે અશિક્ષિત છે એને શિક્ષણ આપવું જોઈએ, એના માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે જે શિક્ષિત સમાજો છે એણે માની લીધું છે કે એક બાળક બસ, એ તો મનાઈ ગયું છે કે જે લોકો શિક્ષિત થયા છે એણે વાતને સ્વીકારી લીધી છે કે એક જ બાળકનો જે પોલિસી છે એ એમણે તો સ્વીકારી લીધી, પણ આજની કમરતોડ મોંઘવારીમાં ભણેલા ગણેલા લોકોને બે થી વધારે બાળકો પરવડતા પણ નથી, એ પણ સૌથી જોવા જેવી અને સ્પષ્ટ થાય એવી વાત છે કે લોકોએ માની જ લીધું છે કે મારે બે બાળકની જવાબદારી ઉઠાવવાની છે, હું વધારે ઉઠાવી નહીં શકું ગમે એટલું કમાતો હોય માણસ, અને શિક્ષણ આવ્યું તો સ્વાભાવિક છે કે વાત એને સ્વીકારી લીધી। પણ ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે ખાનગીકરણ થયું છે, તો આજના નવવિવાહિત કોઈ પણ યુગલ છે એવું વિચારે જ કે એને કેટલા બાળકોની જવાબદારી લેવાની છે, કારણ કે જે શિક્ષણ છે એ સરકારીમાં આપણને ગમતું નથી અથવા એ સરકારીમાં મોકલી એવું રહેવા નથી દીધું, અને ખાનગીમાં જઈએ તો આપણે 50,000 ને લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા ફી ભરવી પડે। તો સૌથી પહેલા આજનો શિક્ષિત યુગલ છે એ તો એ જ વિચારે છે કે એ જે બાળકને જન્મ આપશે એની કેટલી જવાબદારી એ સ્વીકારવા તૈયાર છે, એટલે શિક્ષણથી એટલું તો થયું છે। તો
वस्ती नियंत्रण ने हिंदू मुस्लिम ना एंगल थी जोवानी सहित पण जरूर नथी अने चूंटणीनी दृष्टिए पण जोवानी जरूर नथी कारण के चूंटणीओ तो आवती ने जती रहेशे देश अने राज्य रहेवानो छे आपणे बधा होईए ना होईए पण देश अने राज्य रहेवानो छे एटले आजे तमे जे निर्णय लो ए कोई पण धर्म जाति नाति विना लो तो हूँ एवं मानु छू के आ देशना अने राज्यना हित में होय गुजरात में पंचायती राजनी चूंटणी में एवो कायदो लागू छे आपणे त्यां के बे बाळकोथी वधु बाळको होय तो पंचायत थी मांडीने महानगरपालिकानी चूंटणी लड़नारो कोई पण माणस होय लड़ी ना शके ए मान्य ना गणाय अने चूंटाया पछी जो एने त्यां त्रीजुं बाळक उतरे जन्मे तो चूंटायेलो जे व्यक्ति छे एनुं पण सभ्यपद रद्द थाय छे आवो कायदो आपणे त्यां छे गुजरातमां छे अने घणा बधा राज्योमां पण छे पण आवो कायदो धारासभा अने संसदमां हजी सुधी नथी एटले ए चूंटणी लड़वी होय तो कोई पॉलिटिकल पार्टी ए नक्की करे के त्रण बाळको छे हवे टिकिट नहीं मळे तो ए कायदो आपणे त्यां छे नहीं मात्र नगर पंचायत अने महानगरपालिकाओ पूरतो छे तो ए जरूरी छे के हवे तमे आ उपला गृहमां पण एने तमे लागू करो अने वहेली तके एनी डिबेट आखा देशमां थवी जोईए लोकोने विश्वासमां लेवा जोईए मात्र पंचायतनी चूंटणी लड़तो महानगरपालिकानी चूंटणी लड़तो व्यक्ति नहीं पण धारासभा अने संसदनी चूंटणी लड़तो होय जे मत मांगवा जवानो छे एना माटे पण आ कायदो लागू होवो जोईए एनी शरूआत कोण अने क्यारथी करशे ए खबर नथी आपणे आजे वात करी मध्यप्रदेश राजस्थान अने असम जेवा राज्यो छे ज्यां बे थी वधारे बाळको होय तो एने सरकारी नोकरीमां तक नहीं मळवानो कायदो छे आपणे त्यां वर्षोथी आ कायदो लागू छे तो आवा राज्योनो कोई अभ्यास नहीं करे के जे राज्योमां दायकाओ पहेला एवो कोई कायदो लागू थयो छे के सरकारी नोकरीमां बे थी वधारे बाळक होय तो एने तक नहीं मळे तो भाई त्यां वस्ती नियंत्रण केटलुं थयुं आ कायदाने कारणे अथवा नियमने कारणे संपूर्ण तो नथी के भाई त्रण बाळक तमे जन्म नहीं ज आपी शको एवुं नथी पण केटलाक नियंत्रणो छे के हमणा उत्तर प्रदेश में पण एक वात आवी के त्यां सरकारी नौकरी में इजाफो मळे तमने जल्दी प्रमोशन मळे केटलाक जे लाभो छे ए सरकारी में बे ज जे बाळको होय एने मळे तो आवी बधी वात छे तो ए मानो लागू करी दीधी तमे पास कर दीधो कायदो अत्यारे मानी ज लीधो छे लोकोए अने ए राज्य में फूल फ्लेज लागू छे तो एनो अभ्यास थवो जोईए के बे दायका पहेला आपणे जो आ कायदो ने लागू कर्यो तो अत्यारे एना परिणाम आपणने शुं मळ्या पण ए अभ्यास मैं शोध्यो घणो बधो पण मने ना मळ्यो राजस्थान अने मध्यप्रदेश आ बंने राज्योमां वर्षोथी लागू छे पण एटले ए जे ए कायदो छे एना कारणे वलणમાં કેટલો ફેર આવ્યો એનું સંશોધન થવું જોઈએ તો હું એવું માનું છું કે બીજી સરકારો પણ એને લાગુ કરી શકે તેના આધારે દેશના બીજા રાજ્યોમાં પણ આપણે જો એ કાયદાને જ્યારે લાગુ કરતા હોય ત્યારે પેલી વાતને લઈને આવાય કે મધ્યપ્રદેશમાં 20 વર્ષ પહેલા કાયદો લાગુ થયો એના આ પરિણામ છે પણ હિન્દુ મુસ્લિમ અને ભાજપ કોંગ્રેસ કરવાથી દેશનું હિત થતું નથી અને વસ્તી નિયંત્રણના કાયદામાં હંમેશા એ થયું છે ભાજપ કોંગ્રેસ અને હિન્દુ મુસ્લિમ હંમેશા થયું છે 1976માં સૌથી પહેલા રાષ્ટ્રીય વસ્તી નીતિ આપણા સંસદમાં રખાઈ પણ એ સ્વીકારાય નહીં અને એ પછી વર્ષ 2000માં એટલે કે એનડીએની સરકાર હતી એ વખતે વાજપેયીની સરકારે નીતિને અમલી બનાવી પણ મુદ્દો એ છે કે આજે પણ એ 20 વર્ષો થઈ ગયા આમાં 21મું વર્ષ છે આપણી પાસે એ ડેટા નથી કે રાષ્ટ્રીય વસ્તી નીતિને લાગુ કરી એના બે દાયકા પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ કેટલું એમાં આપણને સફળતા મળી છે એનો અભ્યાસ કોઈ નથી કરતું પણ જ્યારે ચૂંટણી આવે અને જ્યારે એને લાગે કે કંઈક પોલરાઇઝેશનની જરૂર છે ત્યારે આ પ્રકારની વાતો આપણે ત્યાં આવતી હોય છે ચાહે કોઈ પણ સરકાર હોય આપણા દેશમાં અમારા એટલે અમે બે અને અમારા બે નાનું કુટુંબ સુખી કુટુંબ આપણે વર્ષોથી ભીત ચિત્રો વાંચ્યા છે એટલે નાનપણથી મોટા થઈને આજે પણ કોઈ જગ્યા જોવા મળે છે આપણે પરિવાર નિયોજનની વાતો આપણને લખાયેલી જોવા મળે છે સરકારોએ ખરવો નિખરવો રૂપિયા ખર્ચ્યા છે તમામ સરકારો મોરચા સરકારથી માંડીને ભાજપ કોંગ્રેસ બધાની સરકારો બધી સરકારોએ કરોડો નિખરવો રૂપિયા આ વાતમાં ખર્ચ્યા છે આ સૂત્રને સાર્થક કરવા માટે પણ એ સૂત્ર નિષ્ફળ કેમ રહ્યું અને આપણે કેમ વસ્તી નિયંત્રણના કાયદાની અત્યારે વાત કરીએ છીએ એનો અભ્યાસ પણ કોઈ નહીં કરે એક પણ સરકારમાં એ વસ્તુનો અભ્યાસ નથી થયો કે આટલા વર્ષો પરિવાર નિયોજન માટે આપણે ખર્ચ્યા લોકોને શિક્ષિત કરવાના પ્રયત્નો કર્યા તોય પણ લોકો શિક્ષિત કેમ ન થયા અને આજે પણ દેશમાં વસ્તી વધારે છે એનું એક કારણ આપણે આપવું હોય તો આપણે કેમ હંમેશા એક કારણ આપીએ છીએ કે દેશની મોટા ભાગની જે વસ્તી છે એ અશિક્ષિત છે આ એક જબરજસ્ત કોન્ટ્રાડિક્ટરી વાત છે કાયદાને પણ લાગુ કરવો હોય તો સમાજના જે લોકો છે જુદા જુદા એને વિશ્વાસમાં લેવા જરૂરી છે જબરજસ્તી જેટલા પણ કાયદાઓ આપણે દેશમાં લાગુ કર્યા છે એમાં જબરજસ્ત વિરોધ થયા છે આક્રોશ પેદા થયો છે અને દેશ એક નવી મુશ્કેલીમાં હંમેશા ઊભો રહ્યો છે તો મતબેંકનું રાજકારણ એક બાજુ મૂકીને સરકારો દેશ હિતમાં નિર્ણય લઈ લે તો એનો કોઈ વિરોધ ન થાય પણ પોલિટિક્સ હોય તો જરૂર વિરોધ થાય જો તમારી નીતિ જે છે
એ માત્ર રાજકારણ કરવાની હોય, જીતની હોય તો હંમેશા એનો વિરોધ થાય એવું માનું છું. હમણાં એક જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે, તમે જોયું હશે છાપા ટીવીમાં કે વાંચ્યું પણ હશે ને જોયું પણ હશે કે દીકરીઓને પરણાવવાની જે ઉંમર છે એ 18 વર્ષના બદલે 21 વર્ષ કરવી જોઈએ એવું એક જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે, એટલે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યું છે. ઘણા બધા ગ્રુપ એક્ટિવ છે, ઘણી બધી મહિલા જે સંસ્થાઓ છે એ એક્ટિવ છે અને એ પ્રયત્ન કરી રહ્યા છે કે આ દેશના કાયદામાં કંઈક બદલાવ આવે અને પ્રધાનમંત્રી સુધી પણ આ વાત પહોંચી છે એવું મેં વાંચ્યું છે. પણ દેશની 50% વસ્તીનું સશક્તિકરણ આપણે જ્યાં સુધી નહીં કરીએ, મહિલાઓ જ્યારે પોતાના નિર્ણયો જે છે એ પોતે નહીં લેતી થાય ત્યાં સુધી હું એવું માનું છું કે ગમે એટલા કાયદા બને આ દેશમાં એ નિરર્થક સાબિત થવાના છે. પણ જ્યારે પણ વસ્તી નિયંત્રણની વાત હોય ત્યારે કાયદાની આપણે સૌ પહેલા વાત કરીએ છીએ. હું પણ એવું માનું છું કે જો દેશ હિતમાં હોય તો નિર્ણય લઈ જ લેવો જોઈએ, એમાં એક પણ સેકન્ડની વાર નહીં લગાડવી જોઈએ કોઈ પણ ટેસ્ટર અડાડ્યા વિના. તો આજનો જે વિષય છે એના પર બે બાળકોની નીતિ પર સરકારો કેટલી ગંભીર છે એ ચર્ચા કરવા માટે આપણી સાથે ડોક્ટર સિદ્ધાર રાજપૂત છે, ભાજપના નેતા છે, અમિત નાયક છે, કોંગ્રેસના નેતા છે, હરિભાઈ દેસાઈ છે, રાજકીય વિશ્લેષક છે, ડોક્ટર વસંત પટેલ છે, એ તબીબ છે, ડોક્ટર છે. આ મામલામાં પરિવાર નિયોજનના મામલામાં જે મેડિકલનો જે વ્યૂ છે એને રાખશે અને ડોક્ટર મીના વ્યાસ પટેલ છે, સામાજિક કાર્યકર છે. સદાબેન, તમે મહાનગરપાલિકામાં એવું નક્કી કરો છો કે બે પ્રસૂતિ થાય અને એના પછી ત્રીજી કોઈ પણ પ્રસૂતિ આવે તો અમે એને ફ્રીમાં નહીં કરીએ, એના ચાર્જ નક્કી કરશું, કાંઈ વાંધો નથી. પણ આવું જે નાના 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 પ્રયત્નો કરવા અને ટેસ્ટર અડાડવા એના કરતા રાજ્યવ્યાપી એક નિર્ણય એવો કેમ નથી થતો કે આ 3-4 વસ્તુઓ છે એમાં જેને બે બાળકોથી વધારે જેને સંતાન હશે એને લાભ નહીં આપીએ? તો જ્યારે પણ અચ્છા તમારું આ જે પગલું છે સારું છે, દેશ હિતનું છે, છતાંય જ્યારે પણ આવા કોઈ વાતો આવે ત્યારે એને ચૂંટણીની તારીખોની નજીક જોવાય છે અને શંકા થાય એમાં પણ કોઈ નવાઈ નથી, બોલો જવાબ આપો. હેમંતભાઈ, સૌપ્રથમ તો આ દેશની અંદર ચૂંટણીઓ આવતી રહેશે, સ્થાનિક સ્વરાજ છે, વિધાનસભા છે, લોકસભા છે, બાય ઇલેક્શન બધું કાઉન્ટ કરશો તો એવું એક બી વર્ષ નહીં હોય કે આપણી પાસે ચૂંટણી નહીં હોય. એટલે ચૂંટણી હોય એટલે આપણે ડિસિઝન ન કરવા એ વસ્તુમાં અમારા આદરણીય પ્રધાનમંત્રીજી કે અમારી પાર્ટી કોઈ વાંધી નથી. બીજી વસ્તુ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નિર્ણય કર્યો છે, કાયદો નથી આ નિર્ણય છે, આ કન્ડિશન છે કે એક માતા યોજના છે, જનની સુરક્ષા યોજના, હું બધી યોજનાની વાત કરીશ. વસ્તી નિયંત્રણના પ્રોગ્રામ 1952 થી ચાલે છે, બરોબર છે? જનની સુરક્ષા યોજના છે, યુપીએ ગવર્નમેન્ટમાં આવી છે અને એની અંદર આપણે 500 અને 200 રૂપિયા જે ટ્રાન્સપોર્ટેશન આપે છે આ ગવર્નમેન્ટમાં બી કન્ટિન્યુએશનમાં છે જ, એ યોજનાઓ બંધ નથી થઈ. હું એના ઉપર જ આવું છું હેમંતભાઈ. હવે છેલ્લા 10 વર્ષથી એક મહિલા તરીકે અને પબ્લિક હેલ્થ પ્રોફેશનલ તરીકે બીજેપી નું તો હું પ્રવક્તા છું જ, તમે જુઓ કે આપણે એક આ કન્ડિશન મૂકી છે, આ કાયદો નથી, બરોબર છે? ઈચ્છે તો માતા 2 થી વધારે બાળકો પેદા કરી શકે છે, પરંતુ માતા મૃત્યુ દર જે છેલ્લા સમયની અંદર જે આટલો કંટ્રોલમાં આવ્યો છે એની અંદર તમે જ્યારે જોવા જાઓ કે એક માતાનું ડેથ થાય તો એનું ઓડિટ છે ને કલેક્ટર સુધીની એક કમિટી હોય છે, ઓલ ઓવર ઇન્ડિયામાં હોય છે, ત્યાં સુધી દરેક કલેક્ટર સુધી એની જે ઓડિટ થતી હોય છે એનો ડેટા બી તમે ઉપાડીને જુઓ તો સૌથી વધારે એ માતાઓનું મૃત્યુ થયું છે કે જેમણે 3, 4, 5, 6 ડિલિવરી કરી છે. એ માતા તો જતી રહે છે, પછી એના બાળકોનું શું, એના બાળકોનું ભવિષ્ય શું, આપ સમજી શકો છો કે માતા કેટલી જરૂરી છે. બીજી વસ્તુ, એક મહિલા જ્યારે 1, 2, 3, 4 બાળકોને જન્મ આપે છે, બંને બાળકો વચ્ચે જ્યારે પૂરતા પ્રમાણની અંદર અંતર નથી રહેતું ત્યારે બાળકો પણ કુપોષણનો શિકાર બને છે. માતા એ બાળકોને સાચવવું પડે છે, કારણ કે આપણને ખબર છે કે માતા વગર બાળક કઈ રીતે સચવાઈ ન શકે, એટલે માતાના બી આરોગ્યની અંદર ફરક પડે છે. હું આ મુદ્દા સાથે એટલી બધી સંવેદનશીલ છું કે આ મારો એક પ્રોફેશન, હું રેગ્યુલર બેઝમાં જોઉં છું કે માતા અને બાળકોની શું દશા છે, બરોબર છે? તો એના માટે દરેક વેલફેર સ્કીમે કામ કરવું જોઈએ. ઘણી વખતે મેં એવી બીવી બહેનો જોઈ છે કે એવું કે બેન મારે તો બીજી, પછી તમે સમજાવો છો ને સાચી વાત છે, સરકારની બી સાચી વાત છે, મારે ત્રીજું લાવું નથી, પરંતુ તમે સમજી શકો છો કેટલાક સામાજિક કારણો હોય છે. તો સરકારોનું કામ એ નથી કે ફક્ત તમે આગળથી વેલફેર સ્કીમ છે, સરકારોનું કામ એ બી છે કે સમાજની અંદર એક બેકઅપ સપોર્ટ બી જોઈએ કોઈ માતાને, તો એના ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. આ પણ એક સરકારોનું કામ છે. હું માનું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે નિર્ણય લેવા જઈ રહી છે
એ મારી માતાઓના મારી દીકરીઓના ભવિષ્ય માટે ખૂબ સારું છે, મારા દેશના બાળકોની વચ્ચે જો યોગ્ય પ્રમાણમાં અંતર રહેશે તો એમના પોષણ માટે સારું છે. અને બીજી વસ્તુ, ટેક્સ પેયરના પૈસા છે જે આ વેલફેર સ્કીમ્સની અંદર યુઝ થાય છે. યુ એન્ડ મી ઓલ આર ધ ટેક્સ પેયર જે સામે બેઠા છે બધા જ, અને આપણે બધા ટેક્સ આપવામાં માનીએ છીએ કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણો દેશ આગળ આવી શકે. તો વેલફેરની મનીનો બી એક યુટિલાઇઝેશન છે, રેશનલ યુટિલાઇઝેશન હોવું જોઈએ. તો આ બધા જ મુદ્દાઓને ધ્યાન રાખીને જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નિર્ણય લેવા જઈ રહી છે તો આ ખૂબ જ સારો નિર્ણય છે. અમિતભાઈ, તમારી પાર્ટીને આ જે બધા લાભ કીધા એ નથી સમજાતા, કારણ કે કોંગ્રેસે એવું કીધું કે કોરોનામાં નિષ્ફળ રહ્યા છે, લોકોની સેવા નથી કરી શકા, અને ચૂંટણી આવી રહી છે એટલે ધ્યાન ભટકાવી રહ્યા છે અને આવી વાતો કરી રહ્યા છે કે બે પ્રસૂતિ પર ત્રીજી પ્રસૂતિ જો કોઈ માતાની થશે એની હોસ્પિટલમાં તો અમે લોકો એના ચાર્જ વસૂલ કરીશું. હેમંતભાઈ, સૌ પ્રથમ તો વીટીવીના આ મહામંથનના પ્લેટફોર્મથી હું ચોખવટ કરવા માંગુ છું, ક્યાંય કોંગ્રેસના કોઈ પણ આગેવાને બે બાળક કે કુટુંબ નિયોજનના જે આ સંચાલન છે એના પર ક્યારેય કોઈ પ્રશ્ન નથી ઉઠાવ્યો. સૌથી પહેલી કોંગ્રેસ સરકાર એવી છે ભારત દેશમાં જેણે કુટુંબ નિયોજન માટે સારામાં સારું આયોજન કર્યું, કુટુંબ નિયોજનના કાર્યક્રમો આપીને. હમ દો હમારે દોનું સૂત્ર ઇન્દિરાજીની સરકાર વખતથી ચાલતું આવે છે. એટલે જનસંખ્યા ઘટાડવા માટે કે દેશની વસ્તીને નિયંત્રણમાં કરવા માટેના જે કોઈ પણ કાર્યક્રમો કરવા જોઈએ અને એમાં જે કોઈ પણ સરકારી લાભ સાથે લોકોને સારામાં સારા લાભ સુવિધા આપીને એ કાર્યક્રમનું સંચાલનમાં કોંગ્રેસે ક્યારેય પાછી પાની નથી કરી, કોઈ ખોટા આક્ષેપ નથી કર્યા. આજે આપણે આ જે ડિબેટનો મુદ્દો છે કે જે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં બે બાળકો પછીની જે ડિલિવરીના ચાર્જનો આ મુદ્દો છે, આ પ્રશ્નને આપણે ગંભીરતાથી વિચારવો જોઈએ. આ પ્રશ્નનો વિરોધ કરવો છે એના માટે કોઈ કોંગ્રેસના આગેવાનો આગળ નથી આવ્યા, પણ આને બહુ વિસ્તારપૂર્વક સમજવા જોઈએ. હજુ પણ કેટલા એવા ઓબીસી આદિવાસી પછાત સમાજના લોકો છે જેને આજ પણ અમદાવાદ શહેરમાં પોતાના ધંધા રોજગાર માટે કામે આવે છે, તે લોકોને સરકાર તરફથી કોઈ એવું આશ્વાસન નથી. એ લોકો એટલા ભયભીત છે કે અમને ના મફતમાં હેલ્થ સુવિધા મળે છે, એ લોકોને પોતાની આમદની માટે આજીવિકા માટે જે મજદૂરી કામ કરવું પડે છે એના માટે એ લોકો એટલા ભયભીત હોય છે કે જે આ જન્મનો જે પ્રમાણ છે જે એ વધારે પડતું આપણે જોયું છે કે જે ગરીબ ઝૂંપડપટ્ટી હોય જે લોકો રોજિંદું કામ કરતા હોય એ લોકોમાં જે બાળકોનું પ્રમાણ હોય એ વધારે હોય છે. કેમ? કેમકે 15-16 વર્ષની ઉંમરે તે લોકો તેમના બાળકોને કમા માટે મોકલી દેતા હોય, એમને એમનું ફ્યુચરની સિક્યોરિટી દેખાતી નથી સરકાર પાસેથી. કારણ કે આ સરકાર જે દરેક વસ્તુનું ખાનગીકરણ કરી રહી છે, કોરોનામાં આપણે સરકારની સુવ્યવસ્થાપન હતું કે આપણે સૌ કોઈએ જોઈએ કે સરકારના અણધડ વહીવટના લીધે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સરકાર વીએસ જેવી કોંગ્રેસે દૂરંદેશી રાખીને અમદાવાદમાં વીએસ એલજી જેવી જે કોર્પોરેશન સંચાલિત ફ્રી ઓફ કોસ્ટ હોસ્પિટલ બનાવી હતી શહેરના નગરજનો માટે, અને કોંગ્રેસે એકલાનું યોગદાન નહીં, એ વખતના નગરશેઠ એ વખતના જે વેપારી કહેવાય કે કોંગ્રેસની દીર્ઘદ્રષ્ટિ પર એમને એટલો વિશ્વાસ હતો, પ્રામાણિકતા પર વિશ્વાસ હતો કે વીએસ એલજી જેવી હોસ્પિટલની જમીનો નગરશેઠોએ દાનમાં આપી હતી એક ઉમદા કાર્ય માટે સારા વિચાર સાથે કે ગરીબ અને સમાજના જે પછાત વર્ગો છે એનો લાભ લઈ શકે. આજે આપ જુઓ વીએસ જેવી હોસ્પિટલની 1200 કરતા વધારે દૈનિક ઓપીડીની હોસ્પિટલને બંધ કરીને બિસ્માર હાલતમાં ધકેલ દેવામાં આવી છે, એસવીપી બનાવવામાં આવી, પણ એસવીપી ના 2 વર્ષમાં જ બન્યા બાદ એના ચાર્જમાં એટલો વધારો. વ્યૂ રાખી દો, પાર્ટીનો વ્યૂ રાખો. હા નહીં, પાર્ટીનો વ્યૂ સ્પષ્ટ છે કે તમે વસ્તી નિયંત્રણ કરવા માટે જે અણધડ નિર્ણય લેવા સરકાર બેઠી છે તો એ નિર્ણય પાછળ એ જે વસ્તી વધારો છે એને કંટ્રોલમાં કરવા માટેના કયા સામાજિક કારણો જવાબદાર છે, એ કારણો પ્રત્યે જો આપણે સારું વહીવટ કરીશું અને જે વારે ઘડે હું તો રૂપાણી સરકારનું સ્લોગન સાંભળું છું કે સંવેદનશીલ સરકાર, તો સરકારે ખરેખર સંવેદનશીલતાથી વિચારવું જોઈએ કે આવો જે સમાજનો એક વર્ગ છે એને એટલીસ્ટ સરકાર તરફથી ભાજપ સરકારની રૂપાણી સરકાર તરફથી એટલું આશ્વાસન મળવું જોઈએ કે ભાઈ તમને કંઈ પણ થશે, ઘડપણમાં તમને કોઈ પણ બીમારી આવશે, સરકાર બેઠી છે. આજ ફોરેનના દેશો જો આપણા કરતા પણ 100-150 વર્ષ આગળ હોય એટલા વિકસિત દેશોમાં પણ સરકાર તમામ પ્રકારની જવાબદારી સ્વીકારે છે, મફત શિક્ષણ, મફત આરોગ્ય, એવું તો અહીંયા કઈ દેખાતું નહીં. વિશ્વને મહાગુરુ બનવા, મહાસત્તા બનવા ખાલી સ્લોગન છે, તેવા સ્લોગન ના હોવા જોઈએ. મંદિર હરિભાઈ, તો જેટલી વાર વસ્તી વધારાની વાત આવે એટલી વાર એનો જે દોષનો ટોપલો છે એ ગરીબો અને અશિક્ષિત, આપણે ત્યાં એટલે જે પણ વ્યૂ સાંભળીએ છીએ અને આપણને બધાને ખબર છે કે જયારે પણ આ પ્રકારની કોઈ ચર્ચા હોય તો એના પર ઢોળી દેવામાં આવે છે કે ભાઈ આ લોકો જવાબદાર છે. તો ભાજપ કે કોંગ્રેસ કે દેશની કે રાજ્યની કોઈ પણ સરકાર એક જ ઝટકે નિર્ણય કેમ નથી લેતી? ભાઈ એનું આ વિઝન છે, એને આ કરવું છે અને એને આગળના 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષમાં સરકાર કોઈ પક્ષની નથી હોતી, સરકાર એ દેશની સરકાર હોય કે આજની સરકાર નક્કી કરે કે આ 10 પગલા જે અમે હોઈએ કે ના હોઈએ, અમારા પક્ષની સરકાર હોય કે ના હોય, પણ આ દેશ હિતમાં છે, રાષ્ટ્રહિતમાં છે,
અને એને આ આગળના 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષમાં લાગુ કરીશું, એ કેમ નથી થતું? તમે પ્રશ્ન બહુ સરસ કર્યો છે. અને આ બધા નિર્ણયો જે છે કડવા નિર્ણયો છે સામાન્ય રીતે. બીજું, મહિલાઓ કેટલા બાળકો પેદા કરે છે એના વિશે ના છે ને, હમણાં જ તાજો 2019 અને 20 નો સર્વે એ આવ્યો છે, એમાં ટોટલ ફર્ટિલિટી રેટ, પ્રત્યેક મહિલા કેટલા બાળકોને જન્મ આપી શકે છે એ કેટલું સતત આપણે ત્યાં ઘટી રહ્યો છે. અને એ તમે કહ્યું કે એમ કે આ છે ને કોઈ ધર્મ વિશેષની વાત નથી, મુસ્લિમોમાં પણ એ દર ઘટી રહ્યો છે, હિન્દુઓમાં પણ એ દર ઘટી રહ્યો છે. કેરળની અંદર મુસ્લિમોમાં જે દર છે મુસ્લિમ મહિલાઓનો, પ્રત્યેક મહિલા દીઠ બાળકો કેટલા પેદા કરે છે એનો, એના કરતા ઉત્તરપ્રદેશ કે બિહાર કે બીજા રાજ્યો જે ઉત્તરના રાજ્યો છે એની અંદર હિન્દુઓમાં મહિલાઓની એ બાળકોને જન્મ આપવાની ક્ષમતા એ વધારે. એટલે આપણે છે ને, તમે બહુ સરસ પાર્શ્વભૂમિ મૂકી કે આને છે ને કોઈ ધર્મ સાથે જોડીને ન લેવું જોઈએ, પણ સંયોગ છે, સંયોગ છે કે ચૂંટણી આજુબાજુ હોય છે. ને બેન કહે છે કે સતત ચૂંટણીઓ આવ્યા કરે છે, એટલે એ એમની દ્રષ્ટિએ તો જાણે કે એનો કોઈ એ ચૂંટણી લક્ષી છે જ નહીં એવું બેન કહે છે, એટલે એ વાત આપણે માની લઈએ. પણ તો પછી આ બે બાળકોની નીતિ રાષ્ટ્રીય કક્ષાએ કેમ નથી લાગુ કેમ કરતા? આ બે બાળકોની નીતિ એ છે ને વિધાનસભાને માટે કે લોકસભાને માટે કે રાજ્યસભાને માટે કેમ લાગુ નથી થતી? કારણ કે આજે 96 અથવા 96 એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રૂલિંગ પાર્ટીના છે કે જેમને 2 કરતા વધારે બાળકો છે. તમે છે ને જો નિર્ણય કરવા માંગતા હો તો રાજકીય બાબતોને એક બાજુએ લઈ લ્યો. તમારી તમારી પાર્ટીમાંથી જેમને 2 બાળકો કરતા ઓછા બાળકો છે અથવા 2 બાળકો છે, અથવા તો એવું નક્કી કરી કે ટિકિટ જ એવા લોકોને આપે. એબ્સોલ્યુટલી, ચલો કાયદો નથી, નિયમ નથી, કશું જ નથી, પણ તમે નક્કી કરી લો, ભાજપ કોંગ્રેસ નક્કી કરી લે કે 2 લોકો જે જેને 2 બાળકો છે એને ટિકિટ મળશે, બાકી નહીં મળે. ઉંમરનો ક્રાઇટેરિયા જવા દો, છોડો. એક બાજુ મારા માનનીય વડાપ્રધાન ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરે છે કે વધારે વસ્તી હોય તો આપણને જાજા હાથ રળિયામણાની વાત કરે છે, એટલે ત્યારે છે ને એ ગાંધીને યાદ કરે છે, મહાત્મા ગાંધીની પોલિસીને યાદ કરે છે. અને બીજી બાજુ આ વસ્તીને અંકુશમાં રાખવાની વાત કરે છે. ભાઈએ જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે સારી રીતે વાત કરી કે આ દેશની અંદર વસ્તી નિયંત્રણનો 2 અમે 2 અમારા 2 એ જે છે ને એ તો સ્લોગન બહુ વર્ષોથી દાયકાઓથી આપણે ત્યાં અમલમાં છે. એટલું જ નહીં, ભારતમાં જ નહીં પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોમાં પણ ફેમિલી પ્લાનિંગ એ છે ને એ અમલમાં છે જ છે, શરિયત એમાં ક્યાંય અવરોધક નથી. એટલે આ બાબત પણ છે ને આપણા લોકોએ પણ બહુ સમજી લેવાની જરૂર છે. પણ એમાં થાય છે એવું કે રાજકારણ એવું કહેલાય છે કે એમાંથી 2 જણા એવા ઉભા કરવામાં આવે છે કે એ લોકો છે ને કે અમારા ઇસ્લામ ખતરે મેં, પેલો કહે છે અમારું હિન્દુત્વ ખતરામાં છે. આજકાલ જે પ્રકારની તર્કહીન અને બુદ્ધિહીન ચર્ચાઓ રાજકીય ક્ષેત્રમાં ચાલી રહી છે, પહેલા જેને આરએસએસ ના માનનીય સરસંઘચાલકજી સુદર્શનજીએ કહેલું કે 2060માં આ દેશમાં મુસ્લિમોની વસ્તી હિન્દુઓ કરતા વધી જશે. મેં એ વખતે એમને ચેલેન્જ કર્યા હતા અને મેં કહ્યું કઈ રીતે તમે બતાવો ને, એ જે પુસ્તકનો ઉલ્લેખ કરીને કહેતા હતા એ પુસ્તક તો પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ એને એક એક સાથે ગણીને પેલું કરતું હતું. આપણે તો બધા છે ને અલગ અલગ દેશો છીએ, એટલે એ ગણતરી હોઈ શકે નહીં. હવે બીજો ખેલ ચાલુ થયો છે, 1000 વર્ષ પછી આમ થશે, 1000 વર્ષ પછી શું નાટક ચાલી રહ્યા છે. મને લાગે છે આ દેશ બુદ્ધિજીવીઓનો દેશ છે કે ઘેટા બકરાઓની જેમ આપણે છે ને લોકોને ટ્રીટ કરવા માટે નીકળ્યા છીએ. અને ખાસ કરીને શાસકો જયારે આવી વાત કરે, માનનીય વડાપ્રધાન જયારે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરતા હોય, મહાત્મા ગાંધીની સ્વૈચ્છિક પરિવાર નિયોજનની વાત કરતા હોય, જે હાથ છે એને કામ આપવાની વાત કરતા હોય, ત્યારે છે ને એમના જ પક્ષના લોકો છે ને જયારે આવી વાત કરે છે ત્યારે મને લાગે છે કે એક કાં તો કોઓર્ડિનેશન નથી, અથવા તો તમે જેમ કહ્યું એમ કે આ ચૂંટણીના સમયગાળાની આજુબાજુ જ છે ને આ જાણી જોઈને કરવામાં આવે છે ચમકલાઓ, પણ રાષ્ટ્રીય સ્તરે આ નીતિ અમલમાં નથી લાવતા. રાષ્ટ્રીય સ્તરે એમનામાં તાકાત હોય તો એ મૂકે અને અમલમાં લાવે. મને લાગે છે કે મનુ સિંઘવીએ છે ને આ અંગેની છે ને બિલ એક રજૂ કર્યું હતું,
સંસદની અંદર, પણ એને છે ને કોઈનો ટેકો નહોતો, એમની પાર્ટીનો પણ નહોતો, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કીધું, એમ બધા લોકો હોવની મત બેંકની વિચાર કરે છે, હિન્દુ નારાજ થઈ જાય, મુસલમાન નારાજ થાય, હિન્દુમાં પાછા ફલાણા નારાજ થઈ જાય, મુસ્લિમમાં પેલા નારાજ થઈ જાય, એના કારણે એક દેશ લેવલે તો કોઈ નીતિ બનતી નથી. ચર્ચાઓ બધા કરી લેશે એટલે ફેવર કરશે કે આ પગલું રહ્યું એ બહુ સારું છે, પણ લાગુ કશું નહીં કરે. અથવા તો હું એવું માનું છું કે આવું બધું વાંચતા મને થોડી ખબર પડી કે એ સમૂહગત એવી ડિબેટો થાય, અથવા તો લોકોને વિશ્વાસમાં લેવામાં એવા પગલા ભરવાની શરૂઆત થાય કે આખો સમાજ જે છે એ એક થાય, કે જે શિક્ષિત નથી એ શિક્ષિત થાય. કોના દ્વારા? તો જે શિક્ષણ જેને મેળવ્યું છે એના દ્વારા. આ જે ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ દુનિયાભરમાં ઘટી રહ્યો છે, આફ્રિકાના કેટલાક દેશોને આપણે છોડી દઈએ તો દુનિયાભરની અંદર ઘટી રહ્યો છે. બીજું, મહિલાઓ છે ને મશીન નથી, કે ઘણી વખતે છે ને સત્તા પક્ષના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા નિવેદનો કરે છે કે આપણે 10-10 બાળકો પેદા કરવા જોઈએ. અરે આ કઈ મશીન છે કે? સાક્ષી મહારાજે કીધું. બીજું કે ધારો કે એક બાળક કે બે બાળક એ છે ને એ એ એ સ્વૈચ્છિક રીતે છે. તમને ખ્યાલ છે કે યુરોપની અંદર ક્રિશ્ચિયન જે છે એમની એમનો ટોટલ ફર્ટિલિટી રેટ છે ને 0.5 ઉપર ગયો છે. એમને ડર છે, ઇસ્લામોફોબિયાનો ત્યાં ડર છે. એ એ આપણે જાણીએ છીએ. એક નવા પ્રકારની ઝુંબેશ. હા, નવા પ્રકારનું એ આપણે જોઈએ છીએ. એટલે આપણે છે ને આપણા દેશના હિત સામા છે. બીજું, પાલિકાની અંદર તમે બેને અંકુશમાં રાખો છો તો પછી તમે રાજ્ય કક્ષાએ કેમ નથી કરતા, રાજ્યસભામાં છે કેમ નથી કરતા? ખરેખર તો પ્રજાએ આ સવાલ ઉઠાવવા જોઈએ. યસ, ડોક્ટર વસંત પટેલ, અત્યારે જે કંઈ આપણે વાત કરીએ છીએ કે મુદ્દાઓ તો ઉઠતા રહે છે, પણ આ જે નાનું કુટુંબ, સુખી કુટુંબ, અને અમે બે, અમારા બેનું જે સૂત્ર હતું વર્ષો સુધી આપણે વાંચ્યું, મેં અગાઉ કીધું એમ, પણ આપણે ક્યાં ફેલ રહ્યા કે એકમાત્ર ગરીબો અને અશિક્ષણ જ જવાબદાર છે, કે એક સામૂહિક જવાબદારીનો પણ ભાગ છે કે આપણે ફેલ રહ્યા, અને વસ્તી નિયંત્રણના જેટલા પણ પ્રયત્નો થયા આપણે આગળ વધે જ જઈએ છે. ચોક્કસથી જે વસ્તી નિયંત્રણની વાત કરીએ અને ફર્ટિલિટી રેટ, અમે બે અમારા બે એનું સૂત્ર કદાચ મને એવું લાગી રહ્યું છે કે એ સાચું પડી રહ્યું હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. જે રીતે ફર્ટિલિટી રેટ 2.17 થઈ ગયો છે અત્યારે ઇન્ડિયાનો, એટલે એ તરફ આપણે ચોક્કસથી આગળ વધી જ રહ્યા છીએ. બીજી વસ્તુ એ છે કે જ્યાં લિટરસી આવી છે ત્યાં ચોક્કસથી એ લોકોના પરિવારમાં હવે એક બાળક આવી ગયું તો બીજા બાળક માટે, ચાહે મેલ હોય અથવા તો ફિમેલ હોય, સ્ત્રી કે પુરુષ બાળક હોય, દીકરો કે દીકરી હોય, એ લોકો એક બાળકમાં પણ હવે ફૂલ સ્ટોપ કરતા થઈ ગયા છે ઘણા બધા લિટરેટ પરિવાર. અને દરેક કોમ્યુનિટીની વાત કરું છું, આ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક ધર્મમાં આ લોકોની આવી અત્યારે જે નવી જનરેશન છે એની આ વિચારધારા છે. નવી જનરેશન અત્યારે મેરેજ કરવાની વાત કરું, જે સોશિયલ બધા ડેટાઝ હું કરતો હોઉં છું એનાલિસિસ, એમાં તો હવે મેરેજ કરવાની એજ જે પહેલા ઓછી હતી, 22-23 વર્ષે દીકરો હોય તો એના મેરેજ થઈ જાય, દીકરી લગભગ 16-18 વર્ષની ઉંમરે મેરેજ થઈ જતા હતા, ભલે કાયદામાં જે પણ ઉંમર હોય, અને અમુક જે જ્ઞાતિ હતી એમાં બાળ લગ્નો થતા હતા, એ પણ હવે એનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘટ્યું છે. જ્યારે આ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો કે બે બાળક પછી ત્રીજા બાળક માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર્જ લેશે, ચોક્કસથી ગુજરાત સરકારે આ વસ્તુને આખા ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. હું તો પર્સનલી એવું માનું છું કે આખા ગુજરાતમાં તમે કોર્પોરેશન પૂરતું શા માટે રાખો છો? જે ટેક્સ પેયર છે અને જે લોકોમાં લિટરસી નથી, અથવા તો એ લોકો એવું માને છે કે ભાઈ, કોંગ્રેસના મિત્રે કહ્યું કે ભાઈ લોકો એમને આવક વધારવા માટે વધારે બાળકો પેદા કરે છે, જે અમુક લોકોની આવક ઓછી હોય છે. પરંતુ હવે એવી કોમ્યુનિટી પણ અમે જયારે પ્રેક્ટિસ કરીએ છીએ આટલા વર્ષોથી, તો છેલ્લા ઘણા વર્ષોથી જે દરેક ગાયનેકોલોજીસ્ટની હોસ્પિટલમાં અત્યારે જે ડિલિવરીનો રેશિયો છે, આજથી 10 વર્ષ પહેલા જે હતો
એજ પ્રેક્ટિશનરના ત્યાં ધીરે ધીરે ઓલમોસ્ટ 30-40% ડિલિવરીઓની સંખ્યા ઘટી ગઈ. એટલે ચોક્કસથી આપણે જે અમે બે અમારા બે એ સૂત્રમાં તો આપણે આગળ વધી રહ્યા છીએ, કુદરતી વધી રહ્યા છીએ. અને પબ્લિકના સહયોગથી, પબ્લિકે જ નક્કી કર્યું છે, સરકાર તો નક્કી કરતા કરે, પરંતુ જે આ નિયમ કોર્પોરેશન નહીં સમગ્ર ભારત દેશમાં એક સાથે લાગુ કરવો જોઈએ એવો મારો ચોક્કસ મત છે. અને આનાથી મેટર્નલ મોર્ટાલિટી રેટ ઘટશે. ઇન્ડિયાનો જે મેટર્નલ મોર્ટાલિટી રેટ છે 130 છે, જ્યારે ગુજરાતનો આપણી પાસે છેલ્લા 16-18 આંકડા છે એ પ્રમાણે 75 છે. એટલે ચોક્કસ જ્યાં ઇન્ફર્ટિલિટી રેટ ઘટશે ત્યાં મેટર્નલ મોર્ટાલિટી રેટ પણ ઘટશે, જેના કારણે પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુની સંખ્યા ઘટી રહી છે. એ પણ એક સારો નિર્ણય છે અને એ સારા સંકેતો બતાવી રહ્યા છે કે માતાનો મૃત્યુદર ઘટી રહ્યો છે. એ અલ્ટિમેટલી જે વધુમાં વધુ પ્રસૂતિ થતી હતી બહેનોની, એના કારણે એને મૃત્યુનું જોખમ વધતું હતું, એ પણ ઘટ્યું છે. એટલે આ નિર્ણય ઇન્ડિયા લેવલે ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ એવું એક ડોક્ટર તરીકે અને ભારતના નાગરિક તરીકે હું સ્પષ્ટપણે માની રહ્યો છું. મીનાબેન, તમે માનો છો કે આ પ્રકારના જે સંસ્થાઓના, એટલે ચૂંટાયેલા લોકોના કે મહાનગરપાલિકા સરકારના કોઈ પણ નિર્ણયના કારણે આપણે વસ્તી નિયંત્રણના એક કદમ આપણે આગળ વધીએ છે, એવું તમે માનો છો? હેમંતભાઈ, આ જે નિર્ણય લેવાય છે એ હું બધા, જેમણે પણ આપણા પેનલિસ્ટમાં જેમણે પણ કહ્યું કે આ કાયદાને આવકારવો જોઈએ અને એને કડક અમલ કરવો જોઈએ, આ વસ્તી નિયંત્રણ માટે બહુ જરૂરી છે. હું એક બીજા એંગલથી આ વસ્તુને લઈ રહી છું કે જ્યારે બે બાળકો હોય, દરેક પેરેન્ટ્સ છે એ લોકોની એક દ્રષ્ટિ હોવી જોઈએ બાળકના ઉછેર માટેની, ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એમાં એનું એજ્યુકેશન, એનું ટોટલ ડેવલપમેન્ટ, આ બધું જો કરી શકતા હોય અને બે બાળકો સુધી સીમિત રહી શકે, ને અત્યારનો જે રીતનું સમય જઈ રહ્યો છે એમાં બહુ જ જરૂરી બને છે કે બાળકનો એક, આપણે આવનાર વર્ષોમાં આપણે જો સારો નાગરિક જોઈતો હોય, સારો તંદુરસ્ત નાગરિક જોતો હોય, યુવાન જોતો હોય કે જેને ઉછેર તમામ સારી સગવડતાઓ સાથે મળ્યો હોય, તો આ બહુ જરૂરી છે. આ બહુ નિર્ણયને હું પણ આવકારું છું કે ભાઈ આ નિર્ણયથી એટલું તો થશે. અને જે અશિક્ષિત અને એ વર્ગની જે આપણે વાત કરી, તો એમાં અવેરનેસ અને જાગૃતતા લાવવી જ જોઈએ કે એ બે બાળકોને સારી રીતે તમે એક સારા એના એજ્યુકેશન પર ધ્યાન આપી શકો, એના પોષણ પર ધ્યાન આપી શકો દરેક વર્ગ, તો એક આપણને એક સારો નાગરિક મળી શકે. મારી દ્રષ્ટિ મને આ દેખાઈ રહ્યું છે કે રાજકારણ એની જગ્યાએ હોય પણ સારા નિર્ણયો કોઈ પણ સરકાર કે કોઈ પણ રાજ્યમાં લેવાતા હોય તો એ લોકો એ વસ્તુને તમારે સ્વીકારવું જોઈએ. અને બીજી એક વસ્તુ કે જે લોઅર મિડલ ક્લાસ જે છે એમાં જે એક આપણે અંધશ્રદ્ધામાં એક દીકરા માટે થઈને જન્મ થતા જ રહેતા હોય છે, 4-5, 3-4 એવા ઘણા બધા આંકડાકીય વધારે બાળ જન્મદર વધતો જતો હોય છે, તો એમાં પણ લોકોની જાગૃતતા લાવવાની જરૂર છે કે બે દીકરીઓ હોય કે એક દીકરી હોય અથવા તો એક દીકરો હોય, તો એનાથી સંતોષ માનીને એના ઉછેર ઉપર ફોકસ રાખવામાં આવે. કારણ કે આના આ બધું વસ્તુઓ અજ્ઞાનતા જે છે ને એ લોઅર મિડલ ક્લાસમાં કે જે લોકો નથી સમજતા, જે મજૂર શ્રમિક વર્ગ છે એ લોકોમાં વધારે થતું, જે આપણે ભાઈએ કહ્યું કે એક અર્નિંગ માટે થઈને લોકો બાળકો પેદા કરતા હોય છે આ છે તે છે, તો આ વસ્તુને પણ આપણે વિચારવું જોઈએ કે ક્રાઇમ રેશિયો પણ આના લીધે જ રિલેટેડ છે કે વધતો જતો હોય છે, તો આમાં પણ નિયંત્રણ આવશે. આ નિર્ણયથી આના ઉપર પણ નિયંત્રણ આવશે. અને બીજી વસ્તુ મારી એક છે કે હમણાં આપે જ કહ્યું કે 18 વર્ષની જગ્યાએ એક એવી મુવમેન્ટ ચાલે છે, હાજી મુવમેન્ટ ચાલે છે કે 18 વર્ષથી 21 વર્ષ, તો એને પણ હું આવકારું છું. જો એ વસ્તુને કાયદાની રીતે લેવામાં આવશે તો એ વસ્તુને પણ, કારણ કે હું તો સાયકોલોજીસ્ટ છું તો મને એ વસ્તુ સમજાય છે કે 17-18 વર્ષની બાળકી
પોતાના લગ્ન જીવન સાથી માટે અને બાળકને જન્મ આપવા માટે એટલી સક્ષમ નથી હોતી કે જે નિર્ણય લઈ શકે. તો 21 વર્ષ જે છે જેમાં એ પુખ્ત થઈ હોય, એ મેચ્યોર થઈ હોય અને એ પોતાના જીવનના નિર્ણયો લઈ શકે, અને જો ઘરમાં બે જ બાળકો હશે તો એને પૂરતું પ્લેટફોર્મ આપવામાં આવશે કે જે એના એના નિર્ણયો લેવા માટે એને આપવામાં આવશે. માત્ર અમદાવાદ મહાનગરપાલિકામાં કેમ, તમારે લાગુ કરવું જ છે અને આ પ્રકારનો કોઈ નિયમ લાવવો જ છે. તો ડોક્ટર વસંત પટેલે જે પૂછ્યું એ સવાલ તમને પૂછું છું કે આખા ગુજરાતમાં લાવી દો ભાઈ, નહીં આપીએ અમે સગવડતા, નહીં આપીએ ત્રીજા બાળકને જન્મને આ રાજ્ય માનતું નથી અથવા તો એ નીતિને પ્રોત્સાહન નથી આપતું, અમે લાગુ કરીએ છીએ કે આખા ગુજરાતમાં કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ત્રીજી ડિલિવરી થશે એનો ખર્ચ જે તે મા બાપે એ ભોગવવો પડશે, પરિવારે ભોગવવો પડશે. માત્ર અમદાવાદ કેમ, ગુજરાત કેમ? હેમંતભાઈ, સૌ પ્રથમ તો જે બધા એવું કહે છે કે રાષ્ટ્રીય સ્તરે કેમ નહીં, તો હેલ્થ ઇઝ ધ સબ્જેક્ટ, સ્ટેટ સબ્જેક્ટ, એ રાજ્ય સરકારોનો સબ્જેક્ટ છે. અને હેલ્થની અંદર વસ્તી નિયંત્રણનો પ્રોગ્રામ આવે છે, આરોગ્ય વિભાગની અંદર વસ્તી નિયંત્રણનો પ્રોગ્રામ આવે છે. અને બિલકુલ આપની વાત સાચી છે, હું ગુજરાત સરકારને બી નમ્ર વિનંતી કરીશ એઝ અ મહિલા તરીકે કે આના ઉપર વિચારણા કરે આ બધાએ. અને જો એક વસ્તુ છે, દરેક પેનલિસ્ટે એક વસ્તુ સ્વીકારી છે કે TFR તો ઘટી રહ્યો છે, તો આ એક કન્ડિશન છે, આ કાયદો નથી કે બે થી વધુ. તો પછી જ્યારે આ તો એવું છે ને સેમ ટુ સેમ કે ભાઈ તમે ચોરી કરી જ નથી તો ભલે ને કોઈ તપાસ થાય તો શું ફરક પડે છે. તો જો TFR ઘટી જ રહ્યો છે તો આ એક કન્ડિશન મૂકી છે, આ કાયદો તો નથી, તો એનાથી શું ફરક પડે છે. એટલે આને મોસ્ટ વેલકમ એટલા માટે કરવું જોઈએ કે એક મહિલાના સંદર્ભથી હું આને જોવા માંગુ છું કે મહિલાના સ્વાસ્થ્ય માટે, એના બાળકના સ્વાસ્થ્ય માટે, એના ઘર માટે આ વસ્તુ સામાજિક રીતે ખૂબ જરૂરી છે. અને બિલકુલ હું કોંગ્રેસ સરકારનો ધન્યવાદ માનું છું કે આ દેશની અંદર એમણે ખૂબ સારું ફેમિલી પ્લાનિંગનું પ્રોગ્રામ કર્યો છે. કોણ ભૂલી શકે છે કે કટોકટીની અંદર આદરણીય સંજય ગાંધીજીએ જે નસબંધીના કેમ્પ ચલાવ્યા હતા, બિલકુલ એવું ફેમિલી પ્લાનિંગ ભારતીય જનતા પક્ષ કે ભારતીય જનતા પક્ષની સરકારો નહીં કરે એની ખાતરી હું આ પ્લેટફોર્મથી જરૂર આપું છું કે એ લોકો જ્યારે વાત કરે ને ત્યારે ઇતિહાસને બી ઝંઝોડી લે. તમે વાત કરો એક મુદ્દાની, તથ્યની, આને ચુનાવ સાથે જોડવાની. પણ લોકો એને એ સંજય ગાંધીના પ્રયત્નોને કોઈ વખોડતું નથી જ્યાં સુધી હું સમજું છું. નથી વખોડતું તો એટલે કોઈ એવું નહીં કહેતું, એટલે ઘણા બધા હા તો પછી આવી ગયા ધીમે ધીમે. બિલકુલ, અમે તો સબકા સાથ સબકા વિકાસમાં માનીએ છીએ ભાઈ, અમારા મનમાં કોઈના માટે કટુતા કે લઘુગ્રંથિતા નથી. એટલે એથિકલ નથી, એવું કરવું ના જોઈએ. પણ અંદરખાને લોકોની શું ઈચ્છા છે, અંદરખાને લોકોનો શું મતનો અવાજ છે, એ અંદરખાને ની એક વાત છે. પરંતુ હું આપની એટલી આ તો વિચારોનો મંચ છે, આમાં રજૂ કરો તો કઈ વાંધો નહીં. એટલે મારે હરિભાઈ એ બધા તો કહી શકાય, તમે આદરણીય સંજય ગાંધી ખૂબ પોલિટિક્સ ના કારણે તમે સંજય ગાંધીજીએ જે નસબંધીના કેમ્પ કરાવ્યા હતા કોંગ્રેસ સરકારની અંદર, એ પણ સર્વવિદિત છે કટોકટીના સમયની અંદર. અને એ એમનો પક્ષ જે રીતે અત્યારે રજૂઆત કરી રહ્યો છે તો એમને દેખાવા માંગુ છું કે તમે બી ફેમિલી પ્લાનિંગ આવું ફોર્સફુલી કર્યું હતું તો એવું નથી. હમ દો હમારે દો, બિલકુલ આ દેશની અંદર મેં પહેલા જ કીધું કે 1952 થી ફેમિલી પ્લાનિંગનો જે પ્રોગ્રામ છે એ ચાલી આવ્યો છે. ઇન્ડિયા એક પહેલું કન્ટ્રી છે, ટાર્ગેટ ફ્રી અપ્રોચ ની અંદર બી વાત થઈ છે પબ્લિક હેલ્થ ની અંદર. અને બીજું, આ બધાને સાઈડ કરી દો. એક મહિલા તરીકે જે અમે લોકોએ કે તમે સમજો આ વસ્તુને અમે બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ કે જે અહીંયા મીનાબેન આવ્યા છે એ પોતે એક માતા છે. મેં પ્રોફેશનની અંદર 12-15 વર્ષ સુધી જોયું છે, જ્યારે કોઈ માતાનું મૃત્યુ થયું હોય છે ને, તમને કહી દઉં મારે દુઃખ સાથે કહેવું જોઈએ, મારે કહેવું ન જોઈએ, એને એનો જે છેલ્લો અધિકાર હોય છે ને કે એનો પતિ જઈને એને જેની ક્રિયા કરે એ પણ એ વિચારો નથી કરી શકતો, કારણ કે એને લાગે છે કે આ નાનું બાળક છે, એને પાળવા માટે મારે બીજા મેરેજ કરવા પડશે. મારી માતા, મારી દીકરી, મારી બહેન એ એના લાસ્ટ વખતના અધિકારથી બી વંચિત રહે છે. આ દ્રશ્યો જે અમે રડતા જોયા છે, એ નાનું બાળક લઈને જ્યારે આવતા હોય છે અને કમિટીની અંદર ડિસ્કસ થતું હોય છે, તો આ એક બહુ જ સિરિયસ મુદ્દો છે. આ એક માતાના, એક દીકરીના, એક માતા બહેનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો મુદ્દો છે. તો આને બીજા કોઈ પણ રંગરૂપ કે ચશ્મા આપવાની જરૂર નથી. એક માતા, એક દીકરી જ્યારે પ્રેગ્નન્ટ થાય ત્યારે એનું પોષણ સારું જળવાય, એની સંસ્થાકીય સુવાવડ, ગુજરાત રાજ્યની અંદર 99.99% સંસ્થાકીય સુવાવડ છે. માતા મૃત્યુ દર જેમ ડોક્ટર વસંત પટેલે કહ્યું છે, અહીંયા હરિકાકા બી છે એ બી માનશે કે માતા મૃત્યુ દર ઘટ્યો છે, હરિકાકા બી માને છે કે TFR ઘટ્યો છે. તો પછી આ તો કન્ડિશન છે હરિકાકા, આમાં કોઈ ક્લિયર નથી. ભારત સરકારે હમણાં આંકડાઓ જાહેર કર્યા છે, એટલે આમાં બધા સહેમત જ છે, મોરલેસ કોંગ્રેસ વાળા નહીં પણ સંશોધન કરીને કહેવાયેલું. ઓકે ચલો, હા ગંભીર મુદ્દો છે અને હું પણ ગંભીર થઈ ગયો છું. બેને કીધું, એમની વાત સાથે સંમત છું કે માતાઓ અને બહેનો માટે જો આટલું ગંભીરતાથી વિચારવું હોય તો મને નવાઈ લાગે છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આડાદાળે ઊંઘતું ઝડપાય છે હરિકાકા,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો જનરલી મેંગો ફેસ્ટિવલ, ફૂડ ફેસ્ટિવલ, કાકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, શ્રદ્ધાબેન તમારા ટાઈમમાં પ્લીઝ પ્લીઝ શ્રદ્ધાબેન જો આ ડિબેટમાં મજા હેમંતભાઈ એમના ટેવ જે ટેવ સુધારો સાંભળવાની ટેવ રાખો જનરલી જનરલી ભાજપના અમદાવાદના સત્તાધીશો શ્રદ્ધાબેન શ્રદ્ધાબેન આપ દરેક વખતે આવું કરો છો તમને આ સુખતું નથી શ્રદ્ધાબેન તમે ડિબેટમાં તમારી ગરિમા જાળવો તમારા પક્ષની ગરિમા જાળવો શ્રદ્ધાબેન ગુજરાતના લોકો જોઈ રહ્યા છે કે તમે જલ્દી મોકલાઈ જાઓ છો તમે જલ્દી મોકલાઈ જાઓ છો વિપક્ષ સાંભળવાની તાકાત રાખો તમારી મિનિટ કપાશે હેમંતભાઈ મને પૂરો ટાઈમ આપજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કેવા ઠરાવ કરે હરિકાકા કોરોનામાં કે એમ્બ્યુલન્સ વગર જે પણ વાહન આવશે એના દર્દીને દાખલ કરવામાં નહીં આવે આવા તકલગી નિર્ણય લેનારું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોદી સાહેબના કેન્દ્ર સરકાર અને રૂપાણી સાહેબના રાજ્ય સરકાર પહેલા અમદાવાદના બહેનોની ચિંતા કરે તો મને આ વસ્તુ નવાઈ લાગે છે હરિકાકા આટલી લાંબી દીર્ઘદ્રષ્ટિ અને બુદ્ધિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમિતભાઈ તમે છે ને આ મીનાબેનની ચિંતા કરો એના કાનમાં હું કહું તમને ધીમે ધીમે બોલો હું તમારી પાસે આવું એના કાનમાં ધાક પડી ગઈ અને હરિકાકા ક્યારના શ્રદ્ધાબેન શ્રદ્ધાબેન નહીં તમે ભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસ સિવાય અહીંયા આવનારા ઓકે ચાલો એમની જનરલી એમપી કેવા સર્ક્યુલર પાડે છે હરિકાકા કોરોનામાં ખાનગી વાહનમાં દર્દીને નહીં લેવા ચાલો અને હમણાં જ હાઈકોર્ટમાં એ પ્રશ્ન આવ્યો હતો કે અમે એવો સર્ક્યુલર નહીં કર્યો એટલે આટલી બધી વાર ઊંઘતા ઝડપાયેલા તમારા મેયર સાંભળી તો લો સાંભળી લો શ્રદ્ધાબેન સાંભળી લો એ એવો કોઈ મુદ્દો બોલશે આ ડિબેટમાં ભાગ નથી તો હું રોકી લઈશ ચાલો આ ડિબેટમાં એક કલાક દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી ક્યાંય વાત કરી હોય કે આ ગંભીર મુદ્દો નથી હરિકાકા મે કઈ કટાક્ષ કર્યો હોય કે ટીકા ટિપ્પણી કરી હોય હેમંતભાઈ પણ મને ગંભીર સમજાવવું જોઈએ ને તો હું એને રોકી ઓકે શ્રદ્ધાબેન જવાબ આપે એમસી કેમ્પેલ મને શું એમસી વાળા નરેન્દ્ર મોદી સાહેબ ની કેન્દ્ર સરકાર મહિલાઓની લોજિકલી વાત કરું અરે ઝઘડશો નહીં હું તો બહુ લોજિકલી વાત કરું મોદી સાહેબનું કામ પૂરું થઈ જાય ચાલો એમને પ્રેમમાંથી હટાવો ઓકે ચાલો એક 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 બ્રેક લઈએ એક એક બ્રેક લઈએ બંને મિત્રો તમારો અવાજ હવે નહીં જઈ રહ્યો એક બ્રેક લેવા દો અને આવી રીતે તમે ઝઘડશો ઘરે છોકરા પેલા આવી બધી ડિબેટ જોતા નહીં બહુ ડરતા હોય છે એટલે જોર જોરથી આપણે બૂમો બરાડા ટીવીમાં પડીએ ને લોકો ખરેખર ડરતા હોય ધીમે ધીમે બોલો અને બીજું બીજું બંને 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 મિત્રોને કહું છું કે અહીંયા આવનારા જે ગેસ્ટ છે અહીંયા આવનારા ગેસ્ટ છે એમને મહામંથન પછી પેલા ઈએનટી પાસે ના જવું પડે ને એનો પણ ખ્યાલ કોંગ્રેસ અને ભાજપ બંને રાખવાનો છે એક બ્રેક લઈએ બ્રેક પછી આ ડિબેટને ફરી પાછી પાટા પર ચડાવીશું બંનેની દલીલોમાં હું કંઈ નથી સમજો કે શું બોલ્યા છે એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા ફરીએ બ્રેક પછી આપનું સ્વાગત છે મહામંથનમાં તો બ્રેકમાં જતા પહેલા તો કોંગ્રેસ ભાજપની બૂમો ખૂબ સાંભળી પણ આ બૂમોની વચ્ચે ક્યારેક સારો સવાલ હોય ને ભૂલી જવાય પણ ફરી પાછું યાદ આવી જાય એટલે ચાલી જાય વાત આગળ હરિભાઈ તમને પૂછતો તો સારો સવાલ એ હતો કે ધારાસભા અને સંસદ માટે માનો કે એક નિયમ લાવે એટલે પાર્ટી પોતે એવું નક્કી કરે તો થાય કે ના થાય એટલે લોકો એને વખાણે કે ના વખાણે કે પછી પાર્ટીઓ એમ ડરતી હોય કે આ મારા સમાજનો માણસ છે તમારે એને ટિકિટ આપવાની હતી ને એને ત્રણ કે ચાર બાળકો છે તમે ના કેમ આપી તો વિરોધ થાય અથવા આવી વાતોથી ભાજપ અને કોંગ્રેસ ડરતા હોય એવું બને મને લાગે છે અત્યારના સંજોગોની અંદર આપણે એ જોઈ શકીએ છીએ કે જે ત્રાણું જો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમને છે ને ત્રણ કરતા વધારે છોકરાઓ હોય
તો એ લોકો તો કપાઈ જવાના, એટલે એ લોકો પાછા. પણ એમાં એમને કઈ વાંધો ના આવે હું તો એમ કહું છું, કારણ કે આમાં એવું છે કે ફેમિલી પ્લાનિંગ તમે કરો ને તો ફેમિલીને ફાયદો જ ફાયદો છે. કારણ કે જે ધારો કે મંત્રીશ્રી હોય જેમને ત્રણ બાળકો કે છ બાળકો હોય એની ટિકિટ કપાય, પણ એમના છોકરાને કે છોકરીને ટિકિટ મળવાની છે. અને આમાં છે ને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એ બે જણાની વચ્ચે કોઈ હવે ભેદ રહ્યો જ નથી, બંનેની અંદર વંશવાદ એટલો ને એટલો જ ફૂલ્યો ફાલ્યો છે. મેં તો આખીની આખી યાદીઓ ટીવી ઉપર રજૂ કરી હતી કે બંને પક્ષોની અંદર કેટલા પેલા છે ને, કોનો દીકરો, કોનો બાપ, કોનો પૌત્ર, એ બધા છે. અને એક સરસ માહિતી મારી પાસે છે, આ તમે કીધું એમાં કે હમણાં એક લોકસભાનું સરસ એનાલિસિસ થયું છે કે 40 વર્ષથી નીચેના સાંસદો કેટલા છે એનું સરસ એનાલિસિસ થયું હરિભાઈ. તો એ ડેટા એવો છે કે ગણીને કંઈક 1 કે 2% જેવા લોકો છે કે જે વંશવાદ સિવાય એ સાંસદ બન્યા હોય અને એની ઉંમર 40 વર્ષથી નીચે હોય. એટલે આજે મારી ઉંમર 80 વર્ષ થઈ ગઈ અને હવે મારાથી બધું છૂટી રહ્યું છે, તો હું એવું કહું કે આ મારો ભત્રીજો છે એને તમે ટિકિટ આપો અને એને લડાવો, એટલે પાર્ટી લડાવે અને જીતે ખરા. એવા સંસદમાં પહોંચેલા, એટલે માનો કે 100 સાંસદ હોય તો એમાંથી માત્ર 1 કે 2 એવા લોકો છે કે જે વંશવાદ સિવાય 40 વર્ષની ઉંમરની નીચેના લોકો સંસદ સુધી પહોંચ્યા હોય. આ તમે જે વાત કરી એના કિસ્સામાં કહું છું. ઓકે, ભાજપ અને કોંગ્રેસ બંનેને 1-1 મિનિટનો સમય આપું છું, બંનેને સરખો, જે બોલવું એ બોલજો પણ એકબીજા પર આક્ષેપ ઓછા કરજો અને તમારો જે પ્રશ્ન છે હું પૂછું એનો જવાબ સારી રીતે આવે. સદાબેન, ધારાસભા અને સંસદમાં ભારતીય જનતા પાર્ટીઓ નક્કી ના કરી શકે, કાયદો તોર્યો એક બાજુ, લાવો ત્યારે લાવી જ દેજો, પણ અત્યારે નથી તો એ નિયમ ના કરી શકાય કે જેને 2 બાળકોથી વધારે બાળકો હોય ટિકિટ જ નહીં આપીએ. ચલો મહાનગરપાલિકામાં નિયમ લાગુ નથી કરવો. બંનેને સરખો સવાલ છે, અમિતભાઈ અને સદાબેન. પહેલી વસ્તુ તો મારી પાર્ટીની અંદર, ભારતીય જનતા પક્ષની અંદર ધારાસભ્ય અને સાંસદ શ્રેણીની જે ટિકિટ છે એ નક્કી કરવાનો અધિકાર રાષ્ટ્રીય પદાધિકારો છે, રાષ્ટ્રીય કારોબારી સમિતિનો છે, અબાધિત અધિકાર છે. એના પર કશું જ બોલવા માટે હું એક પહેલી વસ્તુ ઉપયુક્ત નથી. આ આપનો એક વિચાર છે, આપના માધ્યમથી ગયો છે. હા, વિચારો ઉપર હંમેશા ચિંતન શિબિર ભારતીય જનતા પક્ષમાં થતી રહી છે. અમે ક્યારેય પણ કોઈ પણ એવા વસ્તુને અનુમોદન નથી આપતા કે જેનાથી અમારી દેશને જે છે એ નુકસાન થાય. દરેક પ્રકારના પાર્ટી વિથ ડિફરન્સમાં દરેક પ્રકારના આદરણીય મુખ્યમંત્રીઓ જે છે અમે આપ્યા છે. હવે એવો બી રેશિયો કાઢવો જોઈએ કે અમારા કેટલા મુખ્યમંત્રી છે, એમાં કેટલા બાળકો છે. તો ઘણા બધા મુખ્યમંત્રી આપણને એવા બી મળી જશે કે જેમાં આપણે કહ્યું કે બાળકો, એમાં તો કેટલા બધા છે કે જેમાં મુખ્યમંત્રી બનાવવા એક ક્રાઇટેરિયા થોડો લાગુ કરો છો કે બાળક છે, 3 બાળક છે. અરે હા તો છે, ભારતીય જનતા પક્ષે તો પોતાના એના નેતાઓએ તો પોતાનું આખું જીવન સર્વસ્વ જીવન દેશને આપી દીધું છે. અહીંયા ગુજરાતમાંથી જે એક સજેશન છે, એટલે મને વિચાર આવ્યો, એટલે હું તમને શું કહું છું કે આ પાર્ટી એવી પાર્ટી છે કે જેના નેતાઓએ પોતાનું આખું સર્વસ્વ જીવન પેનલ બને, એ પેનલ તો એવી શોધી શકાય ને. ત્રણની પેનલ જે ગુજરાતમાંથી બને, પરિવાર જ પાર્ટી છે એમનો, પોતાનો જૈવિક પરિવાર નહીં. આ પરિવારની અંદર જેટલા બી કાર્યકર્તા છે, આ દેશ છે એ અમારા માટે અમારો પરિવાર છે. સારું, ચાલો. હા અમિતભાઈ, હેમંતભાઈ, જો આ નિયમ કેન્દ્ર સરકાર લાગુ પાડે તો સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જ પોતાનું પદ પરથી રાજીનામું આપવું પડે, કેમ કે એમના માતા પિતાનું 4th સંતાન છે. મારા સાથી મિત્રએ કીધું, ભાજપના સાથી મિત્રએ, કે અમારા માટે પરિવાર નહીં, અમારા જે કાર્ય. તો બેન, અમારે તો કુટુંબ નિયોજન, આ તો તમે આજે ચર્ચા કરી એટલે મારે ઉદાહરણ આપવું પડે છે કે અમારે તો તમે અમારા જે કોંગ્રેસ પરિવાર પર આક્ષેપ કરો છો, એ આખો વંશ જે 4 પેઢી જોઈ લો, એ તો કુટુંબ નિયોજનના આધારે જ જનસંખ્યા તમે ગણી લો. અમારા રાહુલજી હોય કે પ્રિયંકાજી હોય, તેમના નહીં. સાંભળો, ફરતી વચ્ચે બોલો શ્રદ્ધાબેન, તો ડિબેટ કરે એટલે સાંભળો શ્રદ્ધાબેન, સાંભળવાની તૈયારી રાખો. અમે તો જે નહેરુ પરિવાર, ગાંધી પરિવાર છે જેની પર તમે વારંવાર આક્ષેપ કરો, આજ બી અમારા કરેલા કાર્યોને લોકો વખાણે છે. આ કુટુંબ નિયોજનનો ફર્ટિલિટી રેટ જે ઘટ્યો છે, હરિભાઈએ પોતે કીધું, એ અમારી દૂરંદેશી છે 50 વર્ષ પહેલાની. અને આજે બી હું કહું છું, છાતી ટોકીને કહું છું, કે સૌથી પહેલા ભાજપના નેતાઓ મને સવાલનો જવાબ આપે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવો સદવિચાર આવ્યો છે, તો એવો વિચાર ગુજરાત સરકારમાં બેઠેલી ભાજપ સરકાર કે કેન્દ્ર સરકારને કેમ નથી? કારણ કે જનરલી તો એએમસીના સત્તાધીશો, મેં કીધું એમ, આ બધા કાર્યક્રમોની ઉજવણીમાંથી ઊંચા નથી આવતા, નવરા નથી પડતા, તેમને આવી બુદ્ધિ કઈ રીતે? એટલે 100% ચૂંટણી લક્ષી કે કોઈ એક નિશ્ચિત ટાર્ગેટ સાથે એ લોકો ચાલતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે અગાઉ બી આ લોકો, આજ બી, હેમંતભાઈ એક છેલ્લી મિનિટ, આજ પણ આ લોકોની અમદાવાદ શહેરની મીટિંગ હોય સંકલનની, તો આ લોકો કર્ણાવતી મહાનગર લખે છે,
મને એ નથી સમજાતું 1998 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તામાં હતી, ગુજરાતમાં ભાજપ સરકાર સત્તામાં હતી, કેન્દ્રમાં ભાજપ સરકાર, ત્યારે તે લોકોએ કર્ણાથી મહાનગર નામ ના કર્યું. અત્યારે પણ આપ હાલની સ્થિતિ જુઓ 2014 ની, તો અમદાવાદમાં ભાજપ સત્તામાં જે નગરપાલિકામાં ગુજરાત સરકારમાં કેન્દ્ર સરકારમાં કરવું જોઈએ. ચલો ઓકે, હા ચલો, કરણી બંને માં બહુ ફરક હોય છે. સારો છે પણ તમારી સરકાર પર લોકોને ભરોસો નથી. વસંતભાઈ હવે બ્રેક પણ નથી. વસંતભાઈ, વસંતભાઈ તમે અમિતભાઈ કઈ કહેતા હતા ત્યારે આંગળી ઊંચી કરતા હતા, તમારે કઈ કહેવું હતું બોલો. એક તો અમિતભાઈમાં બે કરેક્શન છે કે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એ દામોદરદાસ ચૂંટણી નથી લડ્યા, માન્ય નરેન્દ્રભાઈ ચૂંટણી લડ્યા છે. એટલે નરેન્દ્રભાઈ ને બે થી વધારે સંતાન નથી, એટલે એ ડિસ્ક્વોલિફાય નથી થતા. પહેલી વાત એ. બીજી વસ્તુ, કોંગ્રેસ કર્ણાવતી ની વાત કરી એમણે, આનો મારી પાસે પૂરો અભ્યાસ છે. 90માં ઠરાવ કર્યો અને એ ઠરાવ કર્ણાવતી કરવાનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં આજે પણ પડ્યો છે. મારી પાસે એના નંબર સાથે ડિટેલ છે, ક્યાંય જરૂર હશે તો હું આપીશ એમને. અને પછી કોંગ્રેસના કાઉન્સિલરે એ ઠરાવ રદ કર્યો છે સ્ટેન્ડિંગમાં કર્ણાવતી કરવાનો, એ પણ એમને ધ્યાને લેવાની જરૂર છે. બે બાળકોથી વધારે સારવાર કોર્પોરેશન ડિલિવરી એની જગ્યાએ સમગ્ર દેશ લેવલે આ નિર્ણય ઇમ્પ્લિમેન્ટ થાય. માન્ય નરેન્દ્રભાઈ મોદી ને હું એક અપીલ કરું છું કે કોર્પોરેશન નો જે આ નિયમ છે એને દેશ લેવલે મીનાબેન, મીનાબેન તમારી ફાઇનલ, ઓકે ચલો ફાઇનલ કમેન્ટ કે બદલાવ શું આવે જો આપણે આખા ગુજરાત અને દેશમાં લાગુ કરી દીધું તો તાત્કાલિક બદલાવ શું દેખાય? જો પેલા તો આ જે નિયંત્રણ આવશે એના ઉપર મેં જે અગાઉ કહ્યું એ રીતે સામાન્ય પરિવારોમાં, તમામ પરિવારોમાં જ્યારે આ નિયંત્રણ વસ્તી આવશે બે બાળકોનું, ત્યારે એ લોકોનું બજેટ છે એ પણ પ્રોપર જશે, શિક્ષણ સારું આપી શકશે અને એમના એમનો સ્વાસ્થ્ય પણ સારું આપી શકશે. તો મને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે કે આવનાર વર્ષોમાં જો આ વસ્તુને કડક કાયદો બધાની માન્યતામાં મળી, બધાને મળી છે માન્યતા, તો એ મુજબ જો એ કડક કાયદો થશે તો ચોક્કસ આપણા આપણા સમાજનો, આપણા દેશનું, આપણા યુવાનોનું એક બહુ જ અલગ જ આપણને મળશે કે ભાઈ એ સશક્ત યુવાન જે સારો નાગરિક કહી શકાય, જે સારા નિર્ણયો લઈ શકતો હોય, જે પોતાના જીવનની તમામ વસ્તુઓને એ સારી રીતે આગળ વધારી શકે એવું. એટલે એક તંદુરસ્ત સમાજ દેખાઈ રહ્યો છે મને. શ્રદ્ધાબેન, અમિતભાઈ, ડોક્ટર હરિભાઈ, ડૉક્ટર વસંત પટેલ અને ડૉક્ટર મીનાબેન, આપ પાંચેય મહાનુભાવનો આભાર માનું છું. અને જતાં જતાં એટલું કહું છું કે જ્યાં જ્યાં સમાજો જ્યાં સંગઠિત થયા છે અને શિક્ષણ વધ્યું છે અને એના પરિણામે આપણને એક આઉટકમ આ મળ્યું છે કે લોકો એવું માનતા થયા છે કે હું બે બાળક હોય તો એની જવાબદારી સારી રીતે નિભાવી શકીશ. તો કોઈ પણનો રોડ મેપ એ જ હોય કે આપણે એક લક્ષ્ય સુધી પહોંચવું હોય તો જેટલા પણ લોકોને આપણે અત્યારે એવું કહીએ છીએ કે એનામાં અશિક્ષા છે, એ સમૂહમાં, ધર્મમાં, જાતિમાં, કોઈ પણ, કોઈ એ હિન્દુ મુસલમાન કોઈ પણ હોય, હિન્દુમાં પણ ઘણી બધી જાતિઓ જ્ઞાતિઓ એવી છે કે જ્યાં સુધી આપણે હજુ શિક્ષણના ફળ પહોંચાડવાની જરૂર છે, એમણે ચાખ્યા જ નથી એના ફળ, તો એને ખબર કેવી રીતે પડે કે એના કુટુંબમાં, પરિવારમાં, સમૂહમાં, જાતિમાં જો શિક્ષણ આવ્યું તો એનો લાભ શું થાય? તો એ તમામ સરકારોની જવાબદારી છે, તમામ સંસ્થાકીય લોકોની જવાબદારી છે, ચાહે મહાનગરપાલિકામાં ચૂંટાય, ચાહે નગરપાલિકામાં ચૂંટાય, ચાહે મહાનગરપાલિકામાં નોકરી કરે, પંચાયતમાં નોકરી કરે કે નગરપાલિકામાં નોકરી કરે કે રાજ્ય સરકારના કોઈ પણ એકમમાં નોકરી કરે, તમામ લોકોની જવાબદારી છે કે જ્યાં જ્યાં એ વસે છે, જે જે સમૂહમાં એની પેટ છે, જે જે સમાજમાં એ જાય છે, ત્યાં આ વાતને લઈ જાય, સમજાવે અને જે લોકો અશિક્ષિત છે જ્યાં આપણે પહોંચવાનું છે ત્યાં વહેલી તકે આપણે બધાએ અને સરકારો પણ વહેલી તકે પહોંચે. આજે આપ સૌ જોડાયા.